દર્શક મિત્રો, લોક ફરિયાદ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું ખ્યાતિ. સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજકોટની કોર્પોરેશન ઓફિસમાં અધિકારીઓ ગેરહાજર, પ્રજા પરેશાન. રાજકોટમાં ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવા માટે ખેડૂત હેલ્પલાઇનનો પ્રારંભ. જૂનાગઢમાં જાહેરમાં મહિલાનું ગળું કાપી કરાઈ હત્યા. સમાચારમાં આપનું સ્વાગત છે. સમાચારો જોઈએ વિગતવાર. જૂનાગઢમાં જાહેરમાં મહિલાના ગળાના ભાગે છરીના ઘા મારી કરવામાં આવી ક્રૂર હત્યા. જૂનાગઢના એજી સ્કૂલ વિસ્તારમાં જેતપુરના એક શખ્સે જેટકોના ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઉપર છરી વડે હુમલો કરી મોત નિપજાવ્યું હતું. જો કે લોકોએ આરોપી શખ્સની પાછળ દોડી તેને પકડી પાડ્યો હતો અને પોલીસના હવાલે કર્યો હતો. વધુ તપાસમાં આરોપી જેતપુરનો ફિરોઝ ગફાર હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટ મિતેશ મસરૂ, લોક ફરિયાદ ન્યૂઝ, જૂનાગઢ. રાજકોટના પરાબજાર વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ બિલ્ડિંગના શેલરમાંથી કાર્બેટમાંથી પકવાતી કેરીના મોટા જથ્થાનો કરાયો નાશ. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા અમુક તત્વોની બાતમી મળતા આજરોજ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પરાબજારમાં આવેલ સ્વામિનારાયણ બિલ્ડિંગના શેલરમાંથી કાર્બાઇડથી પકવેલ કેરીના મોટા જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો તથા અન્ય કેમિકલયુક્ત સામગ્રીઓ જપ્ત કરાઈ હતી. કેમેરા પર્સન રૂપલ ત્રિવેદી સાથે ખ્યાતિ પારેખ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. રાજકોટમાં ખેડૂતોની સમસ્યાઓને વાચા આપવા માટે ખેડૂત હેલ્પલાઇનનો પ્રારંભ કરાયો. ખેડૂતોના પ્રશ્નોને તંત્ર સુધી તાત્કાલિક પહોંચાડી શકાય તે માટે રાજકોટના બેડી યાર્ડ ખાતે આજરોજ ખેડૂત હેલ્પલાઇન ગુજરાતનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ખેડૂત હેલ્પલાઇનનો ઉદ્દેશ્ય એ છે કે તમામ ખેડૂતોને સરકારી જે પણ યોજનાઓ આવે છે એમના મેસેજ દ્વારા એમની સુધી માહિતી પહોંચે, પછી સરકારી યોજના જ્યારે પણ ચાલુ થાય એમના ઓનલાઈન ફોર્મ જે પણ ભરવાના છે એ ખેડૂત હેલ્પલાઇન દ્વારા ફ્રીમાં ભરી આપવામાં આવે. જ્યાં સુધી એમની ઓનલાઈન અરજી કે જે પણ વસ્તુ પાસ ન થાય ત્યાં સુધી સતત એમનું પેપરવર્ક ખેડૂત હેલ્પલાઇન દ્વારા ફ્રીમાં ચાલુ કરવામાં આવે. ખેડૂતોને ઓજાર જે પણ જોતા હોય બહારથી જે મળે છે તે જ ઓજાર અહીંયાથી આપણે ડેમોન્સ્ટ્રેશન છે ત્યાંથી મળશે. ત્યાંથી બજાર કરતાં 10-45% સુધી ડિસ્કાઉન્ટ છે. એમાં એ જ ક્વોલિટી છે, એ જ વસ્તુ છે, પણ ડાયરેક્ટ કંપનીથી એટલે કંપની પાસેથી માલ લાવી અને ડાયરેક્ટ ખેડૂતોને પહોંચાડીએ છીએ એટલે મિનિમમ 10-30% જે ગેપ વધે છે એ ખેડૂતોને ફાયદા માટે રહે છે. ત્યાર પછી કોઈ પણ ખેડૂત છે આજે અકસ્માતથી ઓલો મૃત્યુ પામે છે એ અમારે ખેડૂત હેલ્પલાઇન માટે નુકસાનકારક છે, એ ધન પેદા કરતો બંધ થઈ જાય છે. તો એના પરિવારને પાછળથી સહાયની રૂપે, સહાય ન કહેવાય પણ કંઈક ને કંઈક હેલ્પલાઇન તરફથી મળે, એના માટે 1 લાખનો અકસ્માત વીમો તમામ ખેડૂતો માટે ગુજરાતના જે પણ ડોક્યુમેન્ટ જમા કરાવે એમને માટે ફ્રી રાખ્યો છે 1 લાખનો અકસ્માત વીમો. ત્યાર પછી સુરત અને રાજકોટ 2 સેન્ટર અત્યારે ચાલુ કર્યા છે. સુરત છે એ કોલ સેન્ટર છે અને આ છે ડેમો છે. ત્યાર પછી આવતા મહિનામાં 43 ઓફિસો ઓપનિંગ કરીએ છીએ મોલ સાથે અને બધાના સાથ ને સહકારથી આગળ વધીએ છીએ. હવેથી ખેડૂતો પોતાને મળતી સહાય અને સુવિધા તથા પ્રશ્નો માટે રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે હેલ્પલાઇન ઓફિસનો સંપર્ક કરી શકશે. બ્યુરો રિપોર્ટ, રાજકોટ. કેમેરા પર્સન રૂપલ ત્રિવેદી સાથે ખ્યાતિ પારેખ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. રાજકોટના અમીન માર્ગ પર આવેલ કોર્પોરેશનની બ્રાન્ચ ઓફિસમાં અધિકારીઓ ગેરહાજર, પ્રજા પરેશાન. રાજકોટની અમીન માર્ગ પર આવેલ મ્યુનિસિપલ કોર્પોરેશનની બ્રાન્ચ ઓફિસના અધિકારીઓને જાણે સમયના કોઈ જ બંધનો ન હોય તેમ ઓફિસમાં સમય પર એક પણ અધિકારી હાજર થતા નથી. પ્રજાને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એક તરફ શાસક પક્ષ ઇન્ડિયાને ડિજિટલ બનાવવા પ્રયાસ કરી રહ્યું છે તો બીજી તરફ આવા બે જવાબદાર અધિકારીઓ સરકારને લાંછણ લગાડે છે. તંત્ર આવા લોકોની સામે તાત્કાલિક પગલાં લે તેવી માંગ ઉઠવા પામી છે. કેમેરા પર્સન રૂપલ ત્રિવેદી સાથે ખ્યાતિ પારેખ, લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારો બિનહરીફ જાહેર થયા. આજરોજ જામનગર જિલ્લા સહકારી બેંકની ચૂંટણીના કોંગ્રેસ પેનલના ઉમેદવાર અશોકભાઈ લાલ તેમજ જીવનભાઈ કુંભારવાડિયા બિનહરીફ વિજેતા થતા કોંગ્રેસમાં ખુશીનો માહોલ છવાયો હતો. રિપોર્ટ જતીશ પાલા, લોક ફરિયાદ ન્યૂઝ, જામનગર. તો આ હતા આજના સમાચાર. આવા જ રસપ્રદ સમાચાર માટે જોતા રહો લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. તો દર્શક મિત્રો, અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, RJT લોક ફરિયાદ ન્યૂઝ, રાજકોટ. અવાજ તમારો, કલમ અમારી. નમસ્કાર.